આખું ઉતરવાનું ને? હા. પછી ચડવાનું? હા. જાતે? હા. અરે વેરી ગુડ. દે તાળી. યસ. જો લા મારા તો ઉભા ના થયા એટલે હવે અમે જઈએ છીએ ઉપર ચાલતા. આઈ ગયો. આઈ ગયો. ગૌમુખ જે પાણીની ધાર છે એવું કહે છે કે વર્ષના 365 દિવસ ચાલુ હોય છે. આજે પહેલી વાર એક નવો અનુભવ થયો ગૌમુખમાં. જઈએ છીએ અને રસ્તામાં જ એક મહારાજ અનિશ્ચિત સમય માટે ધરણા પર બેઠા છે વન વિભાગની અનીતિઓની વિરુદ્ધમાં. એમણે રસ્તો રોકી લીધો છે એટલે હવે આગળ અમારી ગાડી જઈ શકતી નથી, એટલે ગાડીને અહીંયા પાર્ક કરવાની છે. પછી અહીંથી લગભગ 500 મીટર જેવું છે ચાલવાનું, એ ચાલીને જઈશું. પછી 750 પગથિયા નીચે. જો ઓલા મારા તો ઊભા ના થયા એટલે હવે અમે જઈએ છીએ ઉપર ચાલતા. અને હું જતો હતો ને તો એક વાંદરું દોડીને આવ્યું, મારા ખભા ઉપર બેસી ગયું. આ વાંદરું ગમે ત્યાંથી આવી જ જાય છે, હું જ્યાં જાઉં ને ત્યાંથી આવીને મારા ખભા ઉપર બેસી જાય. ચાલતા ચાલતા આવી ગયા ગૌમુખ. થાક તો સારો એવો લાગ્યો છે. જો અહીંયા વાદળા છે, આજે અચ્છા અચ્છા વ્હાઈટ કલર દેખાય છે વાદળા. ગૌમુખમાં પણ છે, મજા આવશે. નીચે સુધી જવાની ઈચ્છા છે આજે પણ. જો ગૌમુખ ઉતરવામાં હું અને મારી દીકરી પહેલા. દીકરી આખું ઉતરવાનું ને? હા. પછી ચડવાનું? હા. જાતે? હા. અરે વેરી ગુડ. વાતાવરણ કેટલું મસ્ત છે જો. ઓ યસ 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 દીકુ યસ. વાહ 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 વાહ. ડન ડન. વાહ, તું તો મસ્ત ઉતરે છે ને બેટા. યસ, 15 મિનિટમાં ઉતરી જવાનો ટાર્ગેટ છે આપણો. કે અમારો બીજો પાર્ટનર આવી ગયો કબીર. યસ, બહુ દુખે છે અંગૂઠો? સામે જોતો આમ જો. જેજે ચાલો. આ બેબી 11 મિનિટમાં ઉતરી. કેટલી મિનિટમાં આમ જોતો? 11. કેટલા પગથિયા? 750. હા, પગ દુખે છે? અંગૂઠો દુખતો તો દુખે છે. 1000. ઓકે થઈ ગયું. 1000 પગથિયા. હા. આ છે ગૌમુખ. પર્વતમાંથી પાણી જે નીકળીને આવે એ અહીંયાથી આવે છે અને એકદમ પીવા લાયક છે. ગૌમુખ જે પાણીની ધાર છે એવું કહે છે કે વર્ષના 365 દિવસ ચાલુ હોય છે. અને એની નીચે થોડાક પગથી આવીએ 50-એક એટલે આ જગ્યા આવે છે કે જ્યાં વશિષ્ઠ મુનિનો આશ્રમ છે. આ આશ્રમની જગ્યા છે. અહીંયા લીંબુ પાણી આજે મળે છે, કઈ વખતે અહીંયા ચા મળતી હતી. આ આશ્રમ છે પણ અંદર વિડીયોગ્રાફી ફોટોગ્રાફી ના છે એટલે ચલો બંધ કરીએ. કેટલી મિનિટમાં ચડીશ?
ડિમાન્ડ 50 નહીં 30 હા 30 મિનિટ હા આ બેબી ચડી જશે 30 મિનિટ વાહ આ બેબી તો ચડી જ જશે આ કાકા આ બાપુજી એ ચડી જશે બાપુજી યસ પ્રોબેબલી આઈ વિલ બી ધ ફર્સ્ટ વન અમારે ચડવાનું છે છાલ કાઢી ન ખવાય છાલ કાઢવી જ પડે એપલ સાંજના વાગ્યા છે 5:30 અને વાતાવરણ ફૂલ વાદળા આજ મજા છે આબુની ગૌમુખમાં આવો અને એ પણ ખાસ જો મોન્સૂનમાં આવો તો 99% કેસમાં આ વેધર મળે જો કોઈએ સ્પ્રિંકલર ચાલુ કર્યું હોય ને એવી ફિલિંગ આવે ઇટ્સ અમેઝિંગ